નમસ્તે, હું ડોક્ટર ગૌરવ ચાવડા, મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટ્યુબ બેબી હોસ્પિટલમાંથી આપનું ફરી એકવાર સ્વાગત કરું છું. આજે જ્યારે આ લગ્નની અત્યારે ફૂલ સિઝન ચાલી રહી છે અને ચૂંટણીનો જે પ્રચાર ગુજરાતમાં ચાલી રહ્યો છે એ વચ્ચે આપણે આગળ વધી રહ્યા છીએ. આજનો આપણો વિષય છે કે જેમને વારંવાર ટેસ્ટ ટ્યુબ બેબી ફેલ થયું હોય તેમાં શું કરવું. જેમને ટેસ્ટ ટ્યુબ બેબી કરાવ્યું હોય, આઈવીએફ કરાવ્યું હોય, ઇક્સી કરાવ્યું હોય, ટેસા કરાવ્યું હોય, ફ્રીઝિંગ કરાવ્યું હોય વગેરે જેવી પદ્ધતિ દ્વારા ટેસ્ટ ટ્યુબ બેબી કરાવ્યું હોય પછી ફેલ જાય તો અમે એને કઈ રીતે આમાં મદદરૂપ થઈ શકીએ અને પેશન્ટને શું ધ્યાન રાખવું પડે. મિત્રો, ટેસ્ટ ટ્યુબ બેબી કે આઈવીએફ જ્યારે વારંવાર ફેલ જાય ત્યારે એ માટે જવાબદાર લગભગ બધા જ કારણો પાક્કા જ હોય છે. હવે કયા કારણો હોય એ આપણે પહેલા વિચાર કરી લઈએ. સૌ પ્રથમ પેશન્ટનું સ્ટ્રેસફુલ વાતાવરણ, એટલે કે હસબન્ડ અને વાઇફ બંને સ્ટ્રેસફુલ એટલે કે ચિંતાજનક વાતાવરણમાં સતત રહેતા હોય. અને પહેલું કારણ આ છે. બીજું કારણ, હસબન્ડ અને વાઇફની જે લાઇફસ્ટાઈલ હોય છે એવી હોય કે જેના કારણે એમને આ બાળક ન રહેતું હોય. ત્રીજું કારણ, હસબન્ડ કે વાઇફ કોઈ પણ જાતનું વ્યસન કરતા હોય. ચોથું કારણ, હસબન્ડ અને વાઇફ લેપટોપ કે મોબાઈલનો વધારે પડતા ઉપયોગ કરતા હોય. પાંચમું કારણ, હસબન્ડ અને વાઇફ એટલા બધા સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય કે વિડીયો અને જાત જાતનું અને બધું જોતા હોય કે જેના કારણે એને પ્રેક્ટિકલ નોલેજ ન હોય કે સાચું કયું સેન્ટર પસંદ કરવું. છઠ્ઠું કારણ, એમનો જે ખોરાક હોય છે એ સારો ન હોય, હેલ્ધી ડાયટ હોય એ ન હોય. સાતમું કારણ, કે પેશન્ટને પૂરતો આરામ એટલે કે રેસ્ટ અને ઊંઘ ન મળતી હોય. આઠમું કારણ, પેશન્ટને એક્સરસાઇઝ, યોગા અને મેડિટેશનનો અભાવ હોય. નવમું કારણ, સતત સાતત્યપૂર્ણ જીવન જીવવું એટલે કે જે છે એ સ્વીકારવાને બદલે શું હોવું જોઈએ એ સતત ચિંતામાં રહેવું, એટલા માટે બાળક નથી રહેતું. આની સિવાયના જે કારણો હોય છે એમાં એવા કારણો કે જે પેશન્ટને ખ્યાલ હોય છતાં પણ એમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ ન કરવું. જેમ કે અત્યારે અમે એક પેશન્ટને આઈવીએફ કરી રહ્યા છીએ જેને બે વાર આઈવીએફ ફેલ ગયું છે. પેશન્ટને અમે રિપીટેડલી સમજાવ્યું હતું કે આપના ઈંડાની ક્વોલિટી જ નથી કે જેમાં આપને અમે આઈવીએફ કરીને આપી શકીએ, તો એમાં એક ડોનેશન કરવું જોઈએ. અને એક પેશન્ટ બીજું એવું આવે છે કે જેને અમે બે પ્રયત્ન કર્યા પણ નિષ્ફળ જાય છે, એનામાં જે સ્પર્મની ક્વોલિટી ફર્ટિલાઇઝેશનની હોય એ જ પ્રેક્ટિકલી નહીં હોવાને કારણે એમાં અમે સ્પર્મ ડોનેશન સમજાવ્યું. ઉપરાંત ઘણા કેસમાં એગ અને સ્પર્મ ડોનેશન સિવાય એમ્બ્રિયો ડોનેશન માટે પણ સલાહ આપતા હોય છે, જેનો પણ એ લોકો સખત વિરોધને કારણે પ્રેગ્નન્સી રહેતી નથી હોતી. અને સિવાયના કારણોમાં જે જવાબદાર કારણો એ છે કે ઘણી વખત પીસીઓડીમાં, પોલિસિસ્ટિક ઓવરી ડિઝીઝમાં ફ્રીઝિંગ માટે એક્સપ્લેન કર્યું હોય, પરંતુ અમારે તો ફ્રીઝિંગ કરાવવું જ નથી, સેમ સેકન્ડમાં ટ્રાન્સફર કરવો, એ પણ એક મોટું કારણ જવાબદાર હોય છે. ઉપરાંત ઘણા પેશન્ટમાં સોનોગ્રાફી બાદ અમે હિસ્ટ્રોસ્કોપીની સલાહ આપતા હોય છે. હું રિપીટ કરું છું, અમે અહીં હિસ્ટ્રોસ્કોપીની માહિતી વિશે વાત કરી રહ્યા છીએ, અમે લેપ્રોસ્કોપી વિશે નથી કહી રહ્યા. હિસ્ટ્રોસ્કોપી એટલે ગર્ભાશયનું પોલણ જ્યાં બાળક મૂકવાનું છે એ જગ્યાને વિડીયોથી જોઈ અને ડૉક્ટર પોતે નક્કી કરે કે આમાં આપણે બાળક કઈ રીતે મૂકવું અને જો કારણ હોય તો એની ટ્રીટમેન્ટ કરે અને સાથે એને દવા રીતે આપે, તો એક બહુ મહત્વની એક ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ છે એના માટે. ઉપરાંત જ્યારે હિસ્ટ્રોસ્કોપી કરાવ્યું હોય ત્યારબાદ એની પ્રોપર ટ્રીટમેન્ટ એટલે કે સાર્ડોનાફિલ, પેન્ટોક્સિફાઇલિન, વિટામિન ઈ અને આ ઉપરાંત આર્જિન અને આ ઉપરાંત ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન ચલન ટેસ્ટ અને લ્યુપ્રાઇડ ડેપો ઇન્જેક્શન, આ બહુ જ મોંઘું છે એવું કહી અને ન લેવું, એ પણ એક એની પ્રિપરેશનનો ફેઝ હોય છે એ બરાબર લેવાતો નથી હોતો. ઉપરાંત આ સિવાય ઘણા પેશન્ટમાં અમે એવું જોયું છે કે જેમાં અમે ન્યુકાઇન ફ્લશ કર્યું હોય, પીઆરપી કર્યું હોય અને ઉપરાંત કે જે કારણો અમુક એવા છે કે જેમાં પેશન્ટને અંડર જનરેશિયલ ટ્રીટમેન્ટ ટ્રાન્સફર કરવું પડતું હોય તો એમાં પણ પેશન્ટ સહકાર ન આપતું હોય તો ત્યારે આ બધી વસ્તુ થતી હોય છે. આ બધા 100% સાચા કારણો છે કે જેની ટ્રીટમેન્ટ કરાવવાથી આપણને લગભગ આમાં રિઝલ્ટ મળતું હોય છે, જેમાં રિપીટેડલી આઈવીએફ ફેલર હોય એમાં. હવે બીજા કારણો, કે હવે જ્યારે આટલું બધું સમજ્યા પછી અમે લોકો એક્સપ્લેન કરતા હોય કે આ જવાબદાર કારણો આ છે, ત્યારે બિનજરૂરી એટલે કે ટાઈમ પૂરો થઈ ગયો, બિનજરૂરી કારણો જેવા કે પીજીએસ, પીજીડી, લેઝર હેચિંગ,
અને ડીએનએ ટેસ્ટિંગ વગેરે જેવી બિનજરૂરી વાતો કરવી એ બરાબર નથી. ઉપરાંત ઘણી વખત એરે ટેસ્ટ પણ કરવામાં આવતો હોય છે. પણ મિત્રો, જ્યારે બધી વસ્તુ સ્પષ્ટ હોય તો એનું નિરાકરણ કરવું જોઈએ. ઉદાહરણ તરીકે બધી જાતના વ્યસન આપણે છોડી દેવા જોઈએ. જે દવા કીધી છે હું રિપીટેડલી કહેતો હોઉં છું કે પેન્ટોક્સિફાયરિન, સાર્ડેનાફિલ, વિટામિન ઈ, આર્જિન, ઇસ્ટ્રોજન, હેમિહાઇડ્રેટ, પ્રોજેસ્ટ્રોન, આ બધી વસ્તુનો યોગ્ય ઉપયોગ કરો. જરૂર પડે તો ઇમ્યુનોગ્લોબુલિન એડ કરવા, લો મોલેક્યુલર હિપેરિન એડ કરવા, લો ડોઝ પ્રેડનિસોલોન એડ કરવી, એટલે કે સ્ટીરોઇડનો યોગ્ય વ્યાજબી ઉપયોગ કરવો, ઇકોસ્પ્રિનનો ઉપયોગ કરવો વગેરે જેવા જે આ જે જવાબદાર કારણો છે, સિમ્પલ કારણો છે, એની ટ્રીટમેન્ટ આપણે સૌ પ્રથમ કરવી જોઈએ. થોડા કેસોમાં એવું પણ જોવા મળ્યું છે કે જેમાં ગર્ભાશયનો ટીબી હોય, પેશન્ટને ક્લેમિડિયા ઇન્ફેક્શન હોય, કે જેમાં પ્રોપર ટ્રીટમેન્ટ નહીં દેવાને કારણે પેશન્ટને ટ્રીટમેન્ટ ન થતી હોય. ઉદાહરણ તરીકે પેશન્ટને પીઆઈડી હોય, પેરિફેરલ ઇન્ફ્લેમેટરી ડિઝીઝ હોય, પેશન્ટને લ્યુકોરિયાની કમ્પ્લેન, સફેદ પાણીની પડતી હોય, તો એની પ્રોપર ટ્રીટમેન્ટ કરવું જોઈએ. યુરિનમાં કલ્ચર, જો ઇન્ફેક્શન રિપીટ થતું હોય તો એનું કલ્ચર કરવું જોઈએ, એની દવા લેવડાવવી જોઈએ, અને પેશન્ટને હોલિસ્ટિક 360 ડિગ્રીનો એપ્રોચ રાખવો જોઈએ, જેથી કરીને પેશન્ટને કોઈ પણ વખતે આમાં તકલીફ ન જ પડે. તો મિત્રો, આ કારણો સમજવાની જરૂર છે. અમે હવે આ 2023 શરૂઆત થઈ રહી છે ત્યારે અમારું ફોકસ જેને રિપીટેડલી IVF ફેલ થયું હોય બીજી જગ્યાએ, એના માટે સ્પેશિયલ ટ્રીટમેન્ટ માટે સમય ફાળવી રહ્યા છીએ. અમારો ટોટલ ફોકસ હવે રિકરન્ટ IVF ફેલ, રિપીટેડ જેને બીજી જગ્યાએ IVF ફેલ થયું હોય એને કઈ રીતે રિઝલ્ટ લાવવું, એના માટે અમારું ફોકસ જઈ રહ્યું છે. આ વર્ષમાં આશા રાખીએ કે જેને જેને આ IVF ફેલ થયા હોય, ધારો એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર, પાંચ વાર, છ વાર, સાત વાર, આઠ વાર, બાર વાર વગેરે જેવા IVF ફેલ થયા હોય એમાં કેમ રિઝલ્ટ મળે, એના માટે હવે અમે આ ટ્રીટમેન્ટ આપી રહ્યા છીએ. મિત્ર, એ અચોક એ ટ્રીટમેન્ટ છે. આપ પણ લાભ્યો અને આપ જિંદગીમાં સફળતા મળો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જવાન, જય કિસાન. ભગવાન આપની બધી ઈચ્છા પૂરી કરે અને સૌનું કલ્યાણ થાય એવી જ ભાવના સાથે હું ડોક્ટર ગૌરવ ચાવડા મધુદીપ IVF અને ટેસ્ટ ટ્યુબ બેબી હોસ્પિટલમાં 22 વર્ષથી ડોક્ટર અલ્પા ચાવડા સાથે IVF ની અને ટેસ્ટ ટ્યુબ બેબી ટ્રીટમેન્ટ અમે કરી રહ્યા છીએ. અમારો સમય સવારે 10-12 હોય છે, સોમવારથી શનિવાર, રવિવારે રજા હોય છે, રજાના દિવસે પણ રજા હોય છે અને તહેવારના દિવસે રજા હોય છે. આપણે ધક્કો ન થાય, વધારે સમય બગાડવો પડે એટલે અગાઉથી નંબર નોટ કરાવવો જરૂરી છે. અમારો મોબાઈલ નંબર છે 97-14-8-64-64-4, અમારો વોટ્સઅપ નંબર છે 97-14-8-64-64-4, અમારો ઈમેલ એડ્રેસ છે drgauravchavda2017@gmail.com, અમારી વેબસાઇટ છે www.madhudeepivf.com. અમે ફેસબુક ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર મધુદીપ IVF અથવા તો મધુદીપ ટેસ્ટ ટુ બેબી નામે ઇઝીલી ઉપલબ્ધ છીએ. યુટ્યુબમાં અમારી ચેનલ છે મધુદીપ IVF ટેસ્ટ IVF સેન્ટર. અને આ ઉપરાંત આપણે પણ આવી તકલીફ હોય, આપ અમને બતાવવા માંગતા હો તો સોમવારથી શનિવાર અગાઉથી નામ નોંધાવીને 10-12 આપ આવીને અમને બતાવી શકો છો. અને અમે ઈચ્છીએ કે કોઈ પણ નિસંતાન દંપતિ સંતાનની પ્રાપ્તિ વગર રહી ન જાય, ભલે ભૂતકાળમાં એને કેટલી વખત ટેસ્ટ ટુ બેબીની નિષ્ફળતા પડી હોય. અમે છીએ આપની સાથે છીએ. વિશ્વાસ રાખો, શ્રદ્ધા રાખો, પ્રયત્ન કરો અને સફળતા મેળવો. તો આ એક સૂત્ર છે, વિશ્વાસ, પ્રયત્ન અને સફળતા, અને એ જ જિંદગીનું સત્ય છે. કર્મ કરવું એ જરૂરી છે, કર્મનું ફળ શું આવશે એ જરૂર નથી. એટલે કર્મ ખૂબ ધ્યાન કરવું જોઈએ અને આપણને રિઝલ્ટ મળશે. નમસ્કાર.